નમસ્કાર સુપર ફાસ્ટ માં આપનું સ્વાગત છે. હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ. એક તરફ દિલ્હીમાં ખેડૂતો નવા કૃષિ બિલનો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ ભાજપે હવે ખેડૂતોને નવા કૃષિ કાયદાનો મોટા મોટા નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે. મહેસાણા વિજયપુરમાં કિસાન સંમેલન યોજાયું હતું જેમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા. જામનગર જિલ્લામાં આપનો પગ પેસારો. જામનગર જિલ્લામાં જામજોધપુર આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું, સાથે સાથે હોદ્દેદારોની નિમણૂકતા પણ કરવામાં આવી હતી. રાણપુર શહેરમાં આંબાવાડી વિસ્તારમાં ગટરના ગંદા પાણીનો કોઈ જ નિકાલની વ્યવસ્થા નથી. લોકોમાં રોગચાળાની દહેશત પારવાર મુશ્કેલીનો અંત ક્યારે આવશે તેવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. બોટાદ ડીવાયએસપી નકુમના મંદિરમાં કરેલા દાખલગીરીનો એક વધુ વિડીયો વાયરલ થયો. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઓછણ ગામ નજીક આવેલા બાયોગેસ પ્લાન્ટ આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકળોલ પાસે આવેલા હનુમાન દાદાના મંદિરના મહંત સત્યાનંદ ગિરી મહારાજનો દેહવિલય થયા બાદ સમાધિ આવ્યા બાદ તેની પાસે ભંડોળ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવેલા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સબ સેન્ટર ખાતે એબીવીપી દ્વારા ધારણા કાર્યક્રમ યોજાયો. અમદાવાદમાં પીસીબી રેડ બાદ કમિશનરે સરદારનગરના પીઆઈની કરી બદલી. વિશેષ શાખામાં મોકલી આપવા કર્યો આદેશ. સરદારનગરમાં દારૂનો જથ્થો મળ્યા બાદ કરી કાર્યવાહીને પીઆઈની કરી બદલી. આગામી બજેટ અદ્ભુત અને અભૂતપૂર્વ હશે. ઉદ્યોગ સંગઠનની બેઠકમાં નાણામંત્રી આપી હૈયાફાટ ધારણા. બંગાળના રાજકારણમાં ગુજરાત કરતા ઉલટી ગંગા. ગુજરાતમાં વિપક્ષમાંથી સત્તાપક્ષમાં ગયા અને બંગાળના સત્તાપક્ષ વિપક્ષમાં આવ્યા. ઉત્તરાયણ પર્વને લઈને રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું કર્યું. સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખો તો દંડાશો. રાજકોટમાં કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગે રસ્તામાં પતંગ ઉડાડી નહીં શકે. ઇન્સ્ટાગ્રામ ડાઉન. એન્ડ્રોઇડ અને આઈઓએસ ઉપકર્તાઓને એપ એક્સેસ કરવામાં મુશ્કેલ. સુરત અને વાપીમાં તોલમાપના કાયદાઓનો ભંગ કરનારા વેપારીઓને 32,500 નો દંડ. અંકલેશ્વર અને ભરૂચ રોડ પર રિક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત જેમાં ડમ્પરે એક મુસાફરને કચડી નાખતા તેનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. એનએસયુઆઈના સંયુક્ત સચિવ રુચિ ગુપ્તાએ આપ્યું રાજીનામું. અમદાવાદ રિવરફ્રન્ટથી સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફેરી કરતું સી પ્લેન આગામી 27 ડિસેમ્બરથી શરૂ. સુરતમાં કોરોનાના અત્યાર સુધી 47,384 કેસ નોંધાયા. ગુજરાતમાં કોરોના વાયરસની ગતિને થોડી બ્રેક લાગી છે જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,075 કેસ નોંધાયા. કોરોનાની રસી ફરજિયાત નથી, કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સ્પષ્ટતા. અમેરિકાએ મોડર્નાની વેક્સિનને આપી મંજૂરી. બિહારમાં 20થી વધુ હત્યા કરનારા સાયકો કિલરની ધરપકડ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી લશ્કરને આપશે 200 હોવાઇઝર ટોપ. ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કોલ્ડ વેવની અસર. ઉત્પાદનને વેગ આપવા માટે દેશમાં સતત પરિવર્તનો થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ એસોચેમના સ્થાપનામાં સપ્તાહ કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું. અમેરિકાની ફિનશિપ ભારતને ફળી. અમેરિકાના હસ્તકોને ચીનના ગોલ્ડ જ્વેલરી બિઝનેસ ગુજરાતના સુરતમાં આવ્યો હતો. એલઆઈસીની આઈપીઓ માટે ઝડપી તૈયારીઓ. 3 કંપનીઓ સરકાર સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. આ સાથે સુપર ફાસ્ટ સમાચાર આપણે સમાપ્ત કરીશું અને વધુ સમાચાર જોવા માટે આપ જોતા રહો ઝડપ ટીવી.